તો મિત્રો જે વાત કરતા હતા આપણે કે આપણે અનુપ્રયોગો જોયા આપણે હવે અનુપ્રયોગો હતા જે આપણે અર્ધધાતુઓના મતલબ કે અર્ધવાહકોના ત્યારબાદ જે છે હવે ધાતુઓનો ચુંબકીય ગુણધર્મ હવે મિત્રો ધાતુઓનો ચુંબકીય ગુણધર્મ કે કોઈ પણ ઘન પદાર્થ હોય એનો ગુણધર્મ જોઈએ આપણે છેલ્લો ગુણધર્મ આમ તો આ ચેપ્ટરનો હવે છેલ્લો જે આપણે વિદ્યુતીય ગુણધર્મ જોયો ત્યારબાદ હવે છે આપણો કે ચુંબકીય ગુણધર્મ હવે કોઈ પણ ઘન પદાર્થ છે એ ચુંબકત્વ ધરાવે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતું હોય ચુંબક પ્રત્યે અપાકર્ષણ ધરાવતું હોય કયા કારણોસર ચુંબકીય ગુણધર્મ દર્શાવે છે તે મિત્રો મહત્વની બાબત છે તો હવે આપણે કોઈ પણ ઘન પદાર્થ છે ચુંબકત્વ શા કારણે ધરાવે છે તો કે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે એટલા માટે કે મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી એટલા માટે તો એ બધી વસ્તુ પર આપણે નજર કરીએ આપણે તો આપણને ખબર છે કે દરેક ઘન પદાર્થની અંદર કોઈ પણ પદાર્થને ચુંબકીય ગુણધર્મ હોય છે રેડી ચુંબકીય ગુણધર્મની અંદર તો આ ગુણધર્મનું ઉદ્ભવ સ્થાન ક્યાં હોય તો કે જે પદાર્થની અંદર મુક્ત ઇલેક્ટ્રોન રહેલો હોય ને તે હોય છે હવે દરેક પરમાણુમાંનો ઇલેક્ટ્રોન છે ને એક નાના ચુંબક તરીકે નાનો મતલબ ટીની કહી શકીએ ઇંગ્લિશ વર્ડ છે ટીની બરોબર કે કોઈ પણ ઘન પદાર્થ છે એનો ઇલેક્ટ્રોન છે ને એક નાના ચુંબક તરીકે વર્તે છે તો ચુંબકીય ચાક માત્રા છે ને એક મહત્વની બાબત છે તો કે ચુંબકીય ચાક માત્રા ક્યાંથી ઉદ્ભવે છે ચુંબકીય ચાક માત્રા શું છે બરોબર તો કે ચુંબકીય ચાક માત્રા છે ને બે પ્રકારની ગતિમાંથી ઉદ્ભવે છે ગતિ છે બે પ્રકારની એક તો છે કે કોઈ પણ પરમાણુ જે હતો ને ઇલેક્ટ્રોન બરોબર કે કોઈ પણ પરમાણુ છે એની કેન્દ્રની આસપાસની કક્ષકીય ગતિ એટલે કે પોતાની જે કક્ષા જે હોય બરોબર કે એના કેન્દ્રની આસપાસ આખી કક્ષા જે ગતિ કરતી હોય એ કક્ષકીય ગતિ અને બીજું એવું છે કે પોતાની ધરીની આસપાસ ભ્રમણીય ગતિ એટલે કે જે પરમાણુ છે પરમાણુ કેન્દ્ર પોતાની ખુદની ધરી છે ધરી જે છે એ ખુદ ગતિ કરતી હોય એ બરોબર એટલે કીધું એક હતી કક્ષકીય ગતિ અને બીજી હતી ભ્રમણીય ગતિ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ચુંબકીય ચાક માત્ર બે પ્રકારની ગતિના આધારે બરોબર આકૃતિ હમણાં સમજીએ આપણે તો આ બંને પ્રકારની ગતિ છે પહેલી છે તેની કેન્દ્રની આસપાસની કક્ષકીય ગતિ અને બીજું છે પોતાની ધરીની આસપાસ ભ્રમણીય ગતિ મિત્રો ઓકે ચલો તો હવે વાત કરીએ આપણે તો કે ઇલેક્ટ્રોન છે ને વીજભારિત કણ છે આપણને ખબર છે ઇલેક્ટ્રોન છે એટલે કે ઋણભારિત કણ છે અને પ્રોટોન છે ધનભારિત છે આપણે બહુ સારી રીતે વાકેફ છે એનાથી મિત્રો રેડી એટલે કીધું કે ઇલેક્ટ્રોન છે વીજભારિત કણ હોવાથી અને આ પ્રકારની ગતિમાં ફરતો હોવાથી કારણ કે ખબર છે ઇલેક્ટ્રોન છે કોઈ પણ ભારિત કણ જ્યારે ગતિ કરતો હોય ત્યારે પ્રવેગિત થાય આપણે આવું પરમાણુ ચેપ્ટરની અંદર 11મા ધોરણમાં મિત્રો ભણી ગયા છીએ આપણે એટલે કીધું કે આ પ્રકારની ગતિમાં ફરતો હોવાથી તેને વીજ પ્રવાહના એક નાના લૂપ જે નાનો કે વીજ પ્રવાહનો જે લૂપ હોય ને પાસ જેને કહેવામાં આવે છે તમે ફિઝિક્સમાં તમે ભણી ગયા હશો કે એક નાના લૂપ કે જે ચુંબકીય ચાક માત્રા ધરાવે છે તે રીતનો ગણી શકાય એટલે કીધું કે કોઈ પણ વીજભારિત કણ છે ઇલેક્ટ્રોન એક ગતિ કરતો હોય એટલા માટે એને એક આપણે વીજભારનો મતલબ કે એને વીજ પ્રવાહનો એક નાનકડો લૂપ કે પાસ છે એ રીતે આપણે એને ગણી શકીએ આપણે પછી જો દરેક ઇલેક્ટ્રોનને કાયમી ભ્રમણ અને તેની સાથે સંલગ્ન કક્ષકીય ચુંબકીય ચાક માત્રા કોઈ પણ ઇલેક્ટ્રોન હોય મેં તમને કીધું કે કોઈ પણ ભારિત કણ મતલબ કે જે ઇલેક્ટ્રોન છે ભારિત કણ છે ગતિ કરશે બરોબર એને આપણે એક લૂપ એટલે કે પાસ તરીકે ગણી શકીએ હવે મિત્રો તમે જોઈ શકો છો કે જો આ આખું તીર દ્વારા દર્શાવ્યું છે આપણે જાણકારી માટે આ પરમાણુ કેન્દ્ર છે બરોબર ઇલેક્ટ્રોન છે ને કક્ષકીય ગતિ કરતો હોય છે આવી રીતના રેડી આ ભારિત કણ છે ઇલેક્ટ્રોન રેડી અને આ પરમાણુ કેન્દ્ર છે ઓકે આ કક્ષકીય ગતિ છે કક્ષાની અંદર મતલબ કે પરમાણુ કેન્દ્રની બહારની તરફ આ છે ભ્રમણીય ગતિ એટલે પોતાની જ ધરી ઉપર ભ્રમણ કરતું હોય એ પ્રકારે છે રેડી ઇલેક્ટ્રોન છે પોતાની ધરી ઉપર જ આમ ગતિ કરતો હોય છે રેડી હવે વાત કરીએ આપણે શું કીધું આની અંદર કે દરેક ઇલેક્ટ્રોન ને કાયમી ભ્રમણ હોય છે ઇલેક્ટ્રોન હોય છે એટલે ભ્રમણ તો મિત્રો હોવાનું જ છે કાયમી ભ્રમણ અને તેની સાથે સંલગ્ન કક્ષકીય ચુંબકીય ચાક માત્ર બંને હોય એક તો કાયમી ભ્રમણે હોય તેમજ એની સાથે સંકળાયેલી કક્ષકીય ચુંબકીય ચાક માત્ર પણ હોય છે હવે જુઓ કે ચુંબકીય ચાક માત્ર શું છે તો કે ચુંબકીય ચાક માત્ર હોય કેટલી તો કે ચુંબકીય ચાક માત્રાની માત્રા છે ને ઘણી ઓછી હોય બહુ ઓછી હોય ચુંબકીય ચાક માત્રાની બરોબર
પછી વાત કરી છે અને તેનો માપનનો એકમ. હવે જો આપણે એનો માપન કરવું હોય તો એને મ્યુ બી, મ્યુ મતલબ બોહર મેગ્નેટોન કહી શકીએ આપણે એને મિત્રો. અને આ ચુંબકીય ચાક માત્ર છે બરોબર, એના માપનનો એકમ બોહર મેગ્નેટોન. આમ તો એને બોહર મેગ્નેટોન યુનિટ બી એમ વડે પણ દર્શાવવામાં આવે, પરંતુ ખરેખર મ્યુ બી કહે છે. અને તેનો બી, આ જે મ્યુ બી જે છે એનું મૂલ્ય કોના બરાબર હોય છે, તો એનું મૂલ્ય છે 9.27 × 10⁻²⁴. યાદ રાખજો 9.27 × 10⁻²⁴. પૂછી શકાય છે, એમસીક્યુ ની અંદર મોટા ભાગે પૂછાતું હોય છે. રેડી? તો બોહર મેગ્નેટોન નું મૂલ્ય છે કોના બરાબર હોય છે ચુંબકીય ચાક માત્ર માટે, તો કે 9.27 × 10⁻²⁴ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર બરાબર હોય છે. ઓકે, તો મિત્રો જે ચુંબકીય ચાક માત્રાના આધારે કે ચુંબકીય ગુણધર્મ દર્શાવતું હોય કોઈ પણ ઘન પદાર્થ, તો એ ચુંબકીય ગુણધર્મો છે એના પ્રકારો કેટલા છે? તો મિત્રો એના પ્રકારોની વાત કરીએ, એના પ્રકારો છે 5. પહેલો છે અનુચુંબકીય, મતલબ કે અનુચુંબકત્વ દર્શાવે છે. બીજો છે પ્રતિચુંબકત્વ. ત્રીજો, થર્ડ જે છે, ત્રીજો લોહ ચુંબકત્વ. ચોથો જે છે આપણો એ છે પ્રતિલોહ ચુંબકત્વ. અને જે પાંચમો જે છે આપણો એ છે ફેરી મેગ્નેટિઝમ. ઓકે, તો આ 5 પ્રકારે ચુંબકીય ગુણધર્મો છે એને આપણે દર્શાવી શકીએ અથવા વર્ગીકૃત કરી શકીએ. તો એનો પહેલો પ્રકાર છે અનુચુંબકીય, મતલબ કે અનુચુંબકત્વ. તો આ પદાર્થો છે કે જે ચુંબકીય ક્ષેત્રથી, હવે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ને, યાદ રાખજો ચુંબકીય ક્ષેત્ર, જેમ આપણે કોઈ પણ પરિપથની અંદર આપણે વિદ્યુત આપણે પસાર કરીએ જેને આપણે કહીએ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, એવી રીતના જ જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ને મિત્રો, ત્યારે કે આ પદાર્થો ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે આકર્ષાય છે, બહુ પ્રબળ રીતે નહીં પરંતુ થોડુંક નિર્બળ રીતે આકર્ષાય છે. તેઓ ચુંબકીય ક્ષેત્રમાં એક સરખી દિશામાં, યાદ રાખજો કે ચુંબકીય ક્ષેત્રમાં એક જ સરખી દિશામાં જ ચુંબકીય બને છે. અને જો ચુંબકીય ક્ષેત્ર લાગુ પડીએ ને ત્યારે ચુંબકીય, જ્યારે ચુંબકીય ક્ષેત્ર દૂર કરીએ ત્યારે કેવું બને, એ ચુંબકત્વ ગુમાવી દે. મતલબ કે આ વાત કરી છે આપણને કે એક સરખી દિશામાં જ ચુંબકીય બને છે, અને જો ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં, કે જ્યારે એને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી હોય, એટલે કીધું ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં તેમનું ચુંબકત્વ નાશ પામે, મતલબ કે ગુમાવે છે. આ છે અનુચુંબકીય. અનુચુંબકીય મતલબ ચુંબકત્વ પ્રત્યે આકર્ષણ, અનુ મતલબ કે તેના તરફનું. રેડી? પછી વાત કરીએ મિત્રો આપણે કે અનુચુંબકત્વ શું છે, તો કે અનુચુંબકત્વ એક અથવા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીના કારણે હોય. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને, મતલબ કે એકલો ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો બીજા ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી શકે, અને હંમેશા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધુ એટલું જ ચુંબકત્વ, એનો ચુંબકીય ગુણધર્મ વધુ સારો. રેડી? એટલે કીધું અનુચુંબકત્વ એક અથવા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીના કારણે હોય છે જે ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાય છે. હવે મિત્રો યાદ રાખજો ખાસ, બરોબર, કે એક અથવા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય બરોબર, તો એ ચુંબકીય ક્ષેત્ર જ્યારે લાગુ પાડવામાં આવે ને ત્યારે તે આકર્ષાય. આપણે મગજમાં એક જ ગ્રંથિથી આપણે ચાલીએ છીએ, કોઈ પણ ધાતુ હોય જેમ કે લોખંડ છે એ ચુંબક પ્રત્યે આકર્ષે એવું નથી, પરંતુ કોઈની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને તો એ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે તે આકર્ષાય છે. ઓકે મિત્રો, તો ઉદાહરણ તરીકે વાત કરીએ O2. હવે ઓક્સિજન છે બરોબર, ઓક્સિજન નો અણુ O2 Cu2+ 2+ એટલા માટે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, અને એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન, એની પોતાની કક્ષા જે છે, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન દોરો તમે, તમને ખ્યાલ પડશે Fe3+ છે, Chromium3+ છે. તમને એમ થાય ઓક્સિજન તો વાયુ છે, ભાઈ આ ચુંબકની આપણે જે મગજના મેન્ટાલિટી છે કે આપણે ચુંબક રાખીએ એની બાજુમાં ઓક્સિજન આકર્ષાવું જોઈએ એવું નથી, પણ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશું. હવે ઓક્સિજન છે એની ઇલેક્ટ્રોન રચના આપ સૌ જાણો છો, 1s2 2s2 અને 2p4. રેડી? એની પાસે 2py, 2px, 2py અને 2pz માં એક એક ઇલેક્ટ્રોન છે, તેમજ 2px અંદર બીજો ઇલેક્ટ્રોન છે યુગ્મિત થાય છે, પરંતુ 2py અને 2pz માં બે માં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આપણે સૌ કોઈ એની ઇલેક્ટ્રોનિક રચના જાણીએ છીએ આપણે. ઓકે, તો આ એના ઉદાહરણ છે. ચલો
પહેલો પ્રકાર છે અનુચુંબકીય, અનુચુંબકત્વ. હવે એનો ભાઈ બીજો પ્રતિચુંબકત્વ. એટલે તમને આનાથી થોડુંક વિરુદ્ધ, હા થોડુંક વિરુદ્ધમાં પણ છે એનાથી. હવે જુઓ, જેમ આમાં કેમ છે ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે આકર્ષાય, આમાં એ જ કહી શકીએ. આવા પદાર્થો ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે શું થાય, આમાં શું થાય, આકર્ષાય છે. તો આમાં શું છે યાદ રાખજો, અપાકર્ષાય છે. મતલબ કે અપાકર્ષણ પામે છે. જ્યારે આ આકર્ષણ પામે છે, આ અપાકર્ષણ પામે, કાં તો ક્યાં પ્રતિશબ્દ આવી ગયો છે ને, એટલે વિરોધ જ હોય છે. ઉદાહરણ તરીકે પાણી H2O, NaCl મીઠું, અને બેન્ઝીન C6H6 બેન્ઝીન, બરોબર. તેઓ ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળ રીતે, યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર જ્યારે લાગુ પાડવામાં આવે ત્યારે નિર્બળ રીતે વિરુદ્ધ દિશામાં ચુંબકીય બને. યાદ, ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ આપણે, આમાં શું હતું, એક સરખી દિશામાં, આમાં શું છે વિરુદ્ધ દિશામાં ચુંબકીય. આપણે જો એક જાણતા હોય તો બીજું આપણે આપમેળે લખી શકીએ. દિશામાં ચુંબકીય બને છે. અને પ્રતિચુંબકત્વ એવા પદાર્થો દર્શાવે છે કે જેમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય. આમાં શું હતું કે એમાં બધા જ ઇલેક્ટ્રોન કેવા હોય, અયુગ્મિત હોય છે. અને આમાં કેવું છે મિત્રો, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય. એટલે હમણાં જ તમને મેં કીધું એ પ્રમાણે, તમે જો અનુચુંબકીય તમે એક જાણતા હોય તો પ્રતિચુંબકત્વ વિશે લખી શકો. અથવા એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત ન હોય, મતલબ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ નહીં, કાં તો બધા જ યુગ્મિત હોવા જરૂરી છે. ચલો, ઇલેક્ટ્રોનનું યુગ્મન તેમની ચુંબકીય ચાક માત્રાને રદ કરે છે, નષ્ટ કરી દે છે. મતલબ કે આ પ્રતિચુંબકત્વ છે, જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને ત્યારે ચુંબકત્વ ગુણધર્મ દર્શાવે છે, મતલબ કે અનુચુંબકીય હોય છે. પરંતુ જેવો ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય, મતલબ બે ઇલેક્ટ્રોન ભેગા ગોઠવાય આવી રીતે, માનો કે એક કક્ષા અંદર એક ઇલેક્ટ્રોન છે, બરોબર, જ્યારે બીજો ઇલેક્ટ્રોન ગોઠવાય, મતલબ કે યુગ્મન થાય જ્યારે, ત્યારે શું થાય છે કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, અને જ્યારે યુગ્મન થાય ત્યારે તેમની ચુંબકીય ચાક માત્રા જે હતી ને એને નષ્ટ કરી દે. મતલબ કે મ્યુ બી નું મૂલ્ય છે ને મિત્રો, એમાં શૂન્ય આવી જશે. એટલે કે ચુંબકીય ચાક માત્રાનું જે મૂલ્ય છે મ્યુ, એ મ્યુ કેવું આવી જશે, શૂન્ય. એટલે કે રદ, નષ્ટ કરી દે છે. અને તેઓ તેમનો ચુંબકીય ગુણધર્મ ગુમાવે છે. ચુંબકીય ગુણધર્મ ગુમાવે છે એનું કારણ શું હતું, કે જ્યારે ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય. ઓકે, આ બંને એકબીજાના વિરોધી છે, એટલે આપણે સરળ રીતે મિત્રો એને યાદ રાખી શકીએ. હવે જે ત્રીજો પ્રકાર છે આપણો, એ છે લોહ ચુંબકત્વ. લોહ ચુંબકત્વ, હવે આપણને ખબર પડશે, લોહ મતલબ લોખંડ, આપણે એમ કહેતા હોય કે નહીં, બરોબર. તો આ લોહ ચુંબકત્વ, હવે લોહ હોય એટલે મતલબ લોખંડ તો રહેવાનું છે એની અંદર. ચલો, તો એની સરસ મજાની વ્યાખ્યા છે, તો કે આયન, કોબાલ્ટ, નિકલ, જીડી મતલબ ગેડોલિનિયમ, અને CrO2 મતલબ ક્રોમિયમ ડાયોક્સાઇડ, આ બધા જે છે CrO2 જેવા પદાર્થો ચુંબકીય ક્ષેત્ર જ્યારે લાગુ પાડવામાં આવશે ત્યારે શું થશે, તો કે એની તરફ આકર્ષાય છે. એટલે કીધું કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે ખૂબ જ પ્રબળતાથી આકર્ષાય છે. જો પ્રબળતાથી આકર્ષાતું હોય તો એને શું કહેવાય, એને કહેવાય છે લોહ ચુંબકીય પદાર્થ. વ્યાખ્યા ખાસ યાદ રાખજો, આયન, કોબાલ્ટ, ગેડોલિનિયમ, CrO2 જેવા પદાર્થો છે ચુંબકીય ક્ષેત્રથી ખૂબ જ પ્રબળ રીતે આકર્ષાય છે, આથી તેમને લોહ ચુંબકીય પદાર્થો કહેવામાં આવે છે. ઓકે મિત્રો, પછી વાત કરીએ કે ઘન અવસ્થામાં, હવે હા, લોહ ચુંબકીય વ્યાખ્યા તો વાત કરી લીધી આપણે, પણ શું છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશો ને ત્યારે કાયમી ચુંબકીય બને છે. તમે યાદ હોય, તમે સ્ક્રુડ્રાઈવર જોયા છે, જેને આપણે ડિસમિસ કહીએ છીએ, સ્ક્રુડ્રાઈવર તમે જોયા છે, મોટાભાગના સ્ક્રુડ્રાઈવરનો આગળનો પોઈન્ટ આવે ને, એ જ્યારે કોઈ પણ બોલ જ્યારે ખોલવામાં આવે ને એનાથી, ત્યારે બોલ એની સાથે છે ને ચીપકીને બહાર આવી જાય. યાદ હોય તમે જોયું હોય ક્યારેક, તો એ આગળનો ભાગ છે ને એની ઉપર છે ને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું હોય, અને એને છે ને ચુંબકત્વ જેવો બનાવી દીધું હોય, મતલબ કે ચુંબક તરીકે વર્તે. એટલે કીધું કે તેઓ કાયમી ચુંબકીય બને છે. જ્યારે શું કામ, તો કે ચુંબકીય ક્ષેત્ર સાથે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે છે ને એ પ્રબળ આકર્ષણ ધરાવે છે. તો આવા બધા છે કાયમી ચુંબકીય બને છે. ઓકે, તો આ લોહ ચુંબકીય પદાર્થ બહુ સરળ છે, જેનો આપણે એક્ઝામ્પલ આપ્યું તેમજ એની વ્યાખ્યા છે, બરોબર, અને કાયમી ચુંબકત્વ પણ દર્શાવે છે. હવે વાત કરીએ
ઘન અવસ્થામાં શું થાય કે લોહ ચુંબકીય પદાર્થોના ધાતુ આયનો, યાદ રાખજો કારણ કે હવે છે ને વ્યાખ્યાયિક આવશે અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઘન અવસ્થામાં લોહ ચુંબકીય પદાર્થોના ધાતુ આયનો એટલે કે ધાતુ છે Fe, તો કે Fe2+, કોબાલ્ટ 2+, નિકલ 3+ જે પણ હોય બરોબર, કે એ બધા શું છે કે ધાતુના આયનો એક નાના વિસ્તારમાં સામૂહિક રીતે ગોઠવાય છે. હવે સામૂહિક રીતે ગોઠવાય છે ને જેને કહેવાય પ્રભાવ ક્ષેત્ર. શું કીધું ફરીથી, કે કોઈ પણ ઘન પદાર્થ છે એના ધાતુ આયનો એક નાના વિસ્તારમાં સામૂહિક રીતે ગોઠવાય છે. આ જે સામૂહિક રીતે ગોઠવાયની જે જગ્યા છે ને એને કહીએ આપણે પ્રભાવ ક્ષેત્ર. પણ પ્રભાવ ક્ષેત્ર છે ગુજરાતી શબ્દ છે, ઇંગ્લિશ શબ્દમાં કહેવાય એને ડોમેઇન, યાદ રાખજો ડોમેઇન. ડોમેઇન ઉપર આપણે બોક્સ કરીએ. રેડી, ખબર પડી ગઈ કે કોઈ પણ ઘન પદાર્થના ધાતુ આયનો એક નાના વિસ્તારમાં ગોઠવાય, કેવી રીતના સામૂહિક રીતે ગોઠવાય છે, આને કહેવામાં આવે છે ડોમેઇન, એને પ્રભાવ ક્ષેત્ર કહે છે. દરેક ડોમેઇન એક નાના ચુંબક તરીકે વર્તે છે. જો આવા પ્રભાવ ક્ષેત્રો હોય ને બધા એ એક ચુંબક તરીકે વર્તતા હોય છે. લોહ ચુંબકીય પદાર્થના બિન ચુંબકીય ટુકડામાં, હવે જો કદાચ ઉદાહરણ તરીકે મેં તમને વાત કરી આ ડિસમિસ છે, આગળનો ભાગ જો તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું હોય અને એને ચુંબક જેવો બનાવી નાખ્યો હોય, હવે અહીંયા ઉપરનો ભાગ છે કે જ્યાં ચુંબક નથી, યાદ રાખજો ઉપરનો ભાગ. અહીંયા છે ને અહીંયા ડોમેન છે ને એક જ દિશામાં સામૂહિક રીતે ગોઠવાયેલા હોય સરસ મજાના, પણ ઉપરનો ભાગ છે કે જ્યાં શું છે કે ડોમેન છે ને કેવી હોય અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલી હોય છે. એટલે કીધું લોહ ચુંબકીય પદાર્થના બિન ચુંબકીય ટુકડામાં ડોમેન કેવી હોય અસ્તવ્યસ્ત રીતે વેરવિખાયેલી હોય, એક જ દિશામાં ન હોય. તો ડોમેન અસ્તવ્યસ્ત રીતે અભિવિન્યાસ થયેલ હોય છે અને તેમની ચુંબકીય ચાક માત્ર રદ થાય છે, યાદ રાખજો આ વસ્તુ. હવે જ્યારે પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, જ્યારે ફરીથી રેડી ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ને ત્યારે બધા જ ડોમેન ચુંબકીય ક્ષેત્રની દિશા હોય ને ત્યાં શું થાય આકર્ષિત મતલબ કે અભિવિન્યાસ પામે છે. હવે ફરીથી તમને કહું છું, હવે કોઈ બિન ચુંબકીય કોઈ પણ ટુકડો હોય ધાતુનો બરોબર, જ્યારે એની ઉપર ફરીથી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવશે ને એટલે જોઈ વેર વિખારે જે વિખાયેલી છે ને વેર વિખાયેલી ડોમેન બધી, એ ડોમેન પાછી હતી એમને મૂળ સ્વરૂપમાં જ્યાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું હોય ને એ દિશા તરફ અભિવિન્યાસ પામે છે. અભિવિન્યાસ પામે છે એ આપણે આકૃતિમાં જોઈ શકીએ. જો આ બધી ડોમેન છે રેડી, આ નાના ટુકડામાં બધી ડોમેન છે, ડોમેન છે ને બધી એક જ દિશામાં અભિવિન્યાસ પામેલી છે. અભિવિન્યાસ મતલબ કે એનો આકાર છે ને એ દિશા તરફ રહેલો હોય છે અને ચુંબકીય અસર ફરીથી ઉત્પન્ન થાય. હવે જો ડોમેન નું આ પ્રમાણે ક્રમબદ્ધ થવું એ ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે ને તો પણ સતત આવૃત રહે. જે આજે છે ને બધી ડોમેન એક જ દિશામાં આકર્ષાયેલી છે મતલબ કે ક્યારે, તો કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું છે ત્યારે. પણ મિત્રો, ચુંબકીય ક્ષેત્ર દૂર કરી દઈશું આપણે, જો દૂર કરવામાં આવે તો શું થાય, તો કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે ને તો પણ સતત આવૃત રહે, દોલિત રહે છે અને આવૃત રહે છે કન્ટિન્યુઅસલી એમને, અને લોહ ચુંબકીય પદાર્થ છે ને કાયમી ચુંબક બને છે. તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે લોહ ચુંબકીય પદાર્થ છે કાયમી ચુંબક શા માટે બને છે, તો કે જ્યારે એની ઉપર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે બધી ડોમેન છે એક જ દિશામાં અભિવિન્યાસ પામે છે. જ્યારે એની અંદરથી ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે મિત્રો ત્યારે પણ તેઓ સતત આવૃત રહે છે, માટે તેઓ કાયમી ચુંબક બને છે. ઓકે, આ વાત થઈ આપણી લોહ ચુંબકત્વ. તો આપણે કુલ ત્રણ પ્રકારો ભણી લીધા છે. હવે જે નેક્સ્ટ પ્રકાર છે મિત્રો આપણો ચોથો, એ છે પ્રતિલોહ ચુંબકત્વ.
પ્રતિલોહ ચુંબકત્વ શું છે? તો યાદ રાખજો કે MnO મેંગેનીઝ ઓક્સાઇડ, એટલે કે મેંગેનીઝ ઓક્સાઇડ જેવો પદાર્થ કે જે પ્રતિલોહ ચુંબકત્વ દર્શાવે છે. હવે જો મિત્રો ડોમેન મહત્વની બાબત છે, એક જો આમાંથી ડોમેન વાત કરીએ કે ડોમેન છે સમાન દિશામાં અભિવિન્યાસ પામેલી હોય છે, તો એમનો જો પદાર્થ છે કે જે આપણે વાત કરી કે પ્રતિલોહ ચુંબકત્વ દર્શાવે છે, તેમની ડોમેન છે ને એની ડોમેનની રચનાઓ લોહ ચુંબકીય પદાર્થ જેવી જ હોય છે. યાદ રાખજો કે એ જે પ્રતિલોહ ચુંબકત્વ દર્શાવે છે, પરંતુ તેમની ડોમેનની રચના પરંતુ તેની ડોમેનની રચનાઓ લો ચુંબકત્વ જેવી જ હોય છે. હવે આપણે થાય આના જેવી સેમ ટુ સેમ રહેલી હોય છે, પણ યાદ રાખજો કે એના જેવી જ હોય છે, પરંતુ સાવ એના જેવી નથી હોતી, પણ તેમની ડોમેન એકબીજાથી વિરુદ્ધ અભિવિન્યાસ ધરાવે છે. યાદ રાખજો આપણે આના જેવી જ, મતલબ કે ડોમેન તો હોય જ આ પ્રકારે જ હોય, પરંતુ એકબીજાથી વિરુદ્ધ ડોમેન જે છે, પણ તેમની ડોમેન છે ને એકબીજાથી વિરુદ્ધ અભિવિન્યાસ દર્શાવે છે. જોડો અહીંયા જે ડોમેન છે આપણે ડોમેન એક બીજાથી વિરુદ્ધ અભિવિન્યાસ ધરાવે છે. મિત્રો વાત કરીએ આપણે એમએનઓ જે પદાર્થ જે છે, મેંગેનીઝ ઓક્સાઇડ જેવો પદાર્થ કે જેવો પ્રતિલોહ ચુંબકત્વ દર્શાવે છે, તેમની ડોમેન રચનાઓ છે કેવી જ હોય છે? કે લોહ ચુંબકીય પદાર્થ જેવી જ હોય છે, પણ લોહ ચુંબકીય પદાર્થ જેવી હોય છે, પરંતુ તેમની દિશાની અંદર એવી દિશા નથી હોતી, પરંતુ તેમની કે જેનો અભિવિન્યાસ છે ને એકબીજાથી વિરુદ્ધ અભિવિન્યાસ ધરાવે છે. વિરુદ્ધ અભિવિન્યાસ છે કેવી રીતના છે? અને તમને ચલો આપણે આકૃતિ દોરી નાખીએ. પેલા એકબીજાથી વિરુદ્ધ અભિવિન્યાસ ધરાવતી હોય હવે જો વિન્યાસની વાત કરીએ આપણે, કે એને ડોમેન એક ઉપર દિશામાં એક નીચેની દિશામાં એવી ક્રમશઃ વિરુદ્ધ ડોમેન દર્શાવતી હોય છે. હવે જો આ જે છે એક ઉપર તરફ દર્શાવે છે, એક નીચે તરફ, એક ઉપર તરફ, એક નીચે તરફ, આવી જે છે એકબીજાથી વિરુદ્ધ. હવે શું થાય, આવી એકબીજાથી વિરુદ્ધ ડોમેન છે ને, આવી એકબીજાથી વિરુદ્ધ તેઓ ચુંબકીય ચાક માત્રા છે ને એને રદ કરે છે. તો લખી શકીએ આપણે આવી એકબીજાથી વિરુદ્ધ ડોમેન ચુંબકીય ચાક માત્રાને નષ્ટ કરે છે. ઓકે મિત્રો, તો આનું ઉદાહરણ આપણે એક જ લઈશું, ખાલી માત્ર મેંગેનીઝ ઓક્સાઇડ. તો યાદ રાખજો આ છે પ્રતિલોહ ચુંબકત્વ, બરોબર. જેમ આની જેમ નથી કે આખું એવું મોટું લખાણ નથી, પરંતુ માત્ર ને માત્ર એટલું જ છે કે એની ડોમેનની રચના છે કે પ્રતિલોહ ચુંબકત્વની, પ્રતિલોહ ચુંબકત્વની ડોમેનની રચનાઓ છે એ લોહ ચુંબકત્વ જેવી જ હોય છે. પ્રતિલોહ ચુંબકત્વની ડોમેનની રચના લોહ ચુંબકત્વ જેવી જ હોય છે, પરંતુ એકબીજાથી વિરુદ્ધ અભિવિન્યાસ પામેલી હોય. એકબીજાથી વિરુદ્ધ અભિવિન્યાસ પામેલી હોવાના કારણે આ દિશામાં હોય તો આ એની અસર નષ્ટ કરે, આ હોય તો આ એની અસર નષ્ટ કરે. એટલે કીધું છે કે આવી એકબીજાથી વિરુદ્ધ ડોમેન છે ચુંબકીય ચાક માત્રાને રદ કરે અથવા તો નષ્ટ કરે છે. તો હવે આ થઈ ગયો આપણો ચોથો પ્રકાર. હવે પાંચમા પ્રકાર વિશે વાત કરીએ મિત્રો. પાંચમો પ્રકાર છે
ફેરી મેગ્નેટિઝમ ઓફ ફેરી મેગ્નેટિઝમ તો કે ફેરી મેગ્નેટિઝમ છે શું કે જ્યારે કોઈ પણ પદાર્થ છે એટલે કોઈ પણ પદાર્થની અસમાન સંખ્યામાં ડોમેનની કોઈ પણ પદાર્થ છે એની અસમાન સંખ્યામાં જ્યારે ડોમેનની ચુંબકીય ચાક માત્રા કેવી રહેલી હોય સમાંતર અને બિન સમાંતર રીતે ગોઠવાયેલી હોય આની જો વ્યાખ્યા આપણે આવી રીતના આપી શકાય રેડી કે જ્યારે પદાર્થમાંની કોઈ પણ અસમાન સંખ્યામાં ડોમેનની રચનાઓ જે છે તો કે ડોમેન રચનાની અંદર ચુંબકીય ચાક માત્રા સમાંતર તેમજ બિન સમાંતર દિશામાં અભિવિન્યાસ ધરાવે છે અહીંથી જ લખીએ જ્યારે કોઈ પણ પદાર્થની ડોમેનની રચનાઓ બરોબર કે અસમાન સંખ્યામાં અસમાન સંખ્યામાં ડોમેનની રચના કે જ્યારે કોઈ પણ પદાર્થની અસમાન સંખ્યામાં ડોમેનની રચનામાં ચુંબકીય ચાક માત્રા સમાંતર અને બિન સમાંતર અભિવિન્યાસ ધરાવે છે હવે જોઈએ આની અંદર કે આ ફેરી મેગ્નેટિઝમ છે થોડુંક તદ્દન અલગ છે આના કરતા તો મેં તમને શું કીધું કે કોઈ પણ પદાર્થ છે એની અંદર અસમાન સંખ્યામાં જ્યારે ડોમેન જે છે કે ડોમેન છે એની ચુંબકીય ચાક માત્રા સમાંતર અને બિન સમાંતર દિશાઓમાં અભિવિન્યાસ ધરાવે છે એટલે કે સમાંતર બિન સમાંતર દિશામાં અભિવિન્યાસ ધરાવે છે અભિવિન્યાસ ધરાવે ત્યારે શું થાય ત્યારે આપણે ફેરી મેગ્નેટિઝમ અવલોકિત કરી શકાય તો ફેરી મેગ્નેટિઝમ ની વ્યાખ્યા શું આપી શકીએ આપણે કે ફેરી મેગ્નેટિઝમ ત્યારે દેખાય કે જ્યારે કોઈ પણ પદાર્થની અસમાન સંખ્યામાં ડોમેન જે છે કે ડોમેનની રચના ચુંબકીય ચાક માત્રા જે છે કે ડોમેનની રચના કે જે ચુંબકીય ચાક માત્રા સમાન સમાંતર અને બિન સમાંતર દિશામાં અભિવિન્યાસ ધરાવે છે ત્યારે આપણે અવલોકિત કરી શકીએ છીએ કે ત્યારે ફેરી મેગ્નેટિઝમ અવલોકિત કરી શકાય છે તો મિત્રો આપણે આકૃતિ દોરીએ આ જે છે ડોમેનની રચનાઓ છે હવે આપણે આકૃતિ દોરીએ હવે જો ક્રમશઃ છે આની અંદર પેલાની જેમ ઉલટું ને એવું નથી કઈ બધી ઉલટી નથી કાં બધી સમાંતર નથી રેડી હવે ડોમેનની રચના જો પેલા બધી એક દિશામાં છે આમાં એકબીજાની વિરુદ્ધ દિશામાં છે જ્યારે આમાં શું થાય એક ને સમાંતર ચલો સમાંતર છે પછી એક બિન સમાંતર હોય છે પાછી બે સમાંતર પાછી એક બિન સમાંતર હજી એક આકૃતિ દોરી નાખી અહીંયા તમે જોયું આ બે કેવી છે સમાંતર પાછી આ બે કેવી છે સમાંતર છે કે નહીં એકબીજાના એટલે કીધું કે જ્યારે ફેરી મેગ્નેટિઝમ આપણે અવલોકિત ક્યારે કરી શકાય કે જ્યારે ચુંબકીય ચાક માત્રા જે છે સમાંતર અને બિન સમાંતર દિશામાં અભિવિન્યાસ ધરાવતું હોય ત્યારે આપણે ફેરી મેગ્નેટિઝમ અવલોકિત કરી શકાય હવે જુઓ કે ફેરોમેગ્નેટિક પદાર્થોની સરખામણી છે બરોબર કે તેઓ ચુંબકીય ચાક માત્રાની નિર્બળ રીતે અપાકર્ષાયેલા હોય છે બરોબર તો આમ તો કહી શકીએ આપણે કે તેઓ છે ને કે ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે આકર્ષાયેલા હોય જેમ ઓલામાં હોય છે એવી રીતના પણ આમાં બહુ પ્રબળથી છે રેડી તો કહી શકીએ ફેરી મેગ્નેટિઝમ પદાર્થો છે કે તેઓ ચુંબકીય ચાક માત્રાથી નિર્બળ રીતે અપાકર્ષાયેલા હોય છે લખી શકાય તેઓ ચુંબકીય ચાક માત્રાથી કેવી રીતે તો કે નિર્બળ રીતે કે તેઓ ચુંબકીય ચાક માત્રાથી નિર્બળ રીતે અપાકર્ષાયેલા હોય છે હવે જુઓ નેક્સ્ટ ની અંદર આપણે ઉદાહરણ થોડાક જોઈએ આપણે તો કે આપણું મેગ્નેટાઇટ પછી અમુક ફેરાઇટ પદાર્થો છે ફેરાઇટ મતલબ જેમ કે મેગ્નેશિયમના Fe2O4 પછી કોપરના અથવા ઝિંકના Fe2O4 તો આપણે
મેગ્નેટાઇટ ઉદાહરણ તરીકે લઈએ આપણે, તો કે આના ઉદાહરણ શું લઈ શકીએ આપણે? તો કે મેગ્નેટાઇટ, હેમેટાઇટ કરતા આગળ મેગ્નેટાઇટ. મેગ્નેટાઇટ એટલે Fe3O4 લખી શકીએ મેગ્નેટાઇટ. ચલો પછી બીજું એક્ઝામ્પલ છે આપણું, તો કે મેગ્નેશિયમ ના ફેરાઇટ, તો કે MgFe2O4. આ છે મેગ્નેશિયમ નો ફેરાઇટ. જો Fe2O4 હોય મતલબ કે ફેરાઇટ પદાર્થ છે. પછી એક ઝિંક નો ફેરાઇટ હોય, ઝિંક નો ફેરાઇટ તો કે ZnFe2O4. આ બધા ફેરાઇટ કહેવામાં આવે છે. મેગ્નેશિયમ નો ફેરાઇટ, ઝિંક નો ફેરાઇટ વગેરે, તો આ બધા એના મિત્રો ઉદાહરણ છે. હવે જો આ પદાર્થને આપણે ગરમ કરીએ ત્યારે શું થાય? તો કે ફેરોમેગ્નેટિઝમ ગુમાવે અને અનુચુંબકીય બને. યાદ રાખી શકાય કે જ્યારે આને ગરમ કરવામાં આવે, તો કે ગરમ કરતા ફેરોમેગ્નેટિઝમ ગુમાવે છે, ગુમાવે અને અનુચુંબકીય બને છે. ફરસ છે બહુ સરળ રીતે કે ફેરી મેગ્નેટિઝમ શું છે? તો કે ફેરી મેગ્નેટિઝમ એવો છે કે કોઈ પણ પદાર્થમાં, કોઈ પણ પદાર્થ છે જ્યારે એની અસમાન સંખ્યામાં ડોમેન છે, એની ચુંબકીય ચાક માત્રા સમાંતર અને બિન સમાંતર દિશામાં અભિવિન્યાસ પામેલી હોય, બરોબર, ત્યારે આપણે ફેરી મેગ્નેટિઝમ અવલોકિત કરી શકાય છે. અને તેઓ છે ને ચુંબકીય ચાક માત્રાથી, એટલે કે ચુંબકીય ક્ષેત્રથી લખી શકે, ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે અપાકર્ષાયેલ, ચુંબકીય ક્ષેત્ર લખીએ આપણે, ચુંબકીય ક્ષેત્રથી, તો કે તેઓ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ, કારણ કે ચુંબકીય ક્ષેત્ર જ્યારે લાગુ પાડશું ને આપણે, એટલે કે તેઓ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ને ત્યારે તેઓ નિર્બળ રીતે અપાકર્ષાયેલા. જો આકર્ષાયેલા હોય તો આપણે કહી શકીએ ગ્લો ચુંબકત્વ છે, પરંતુ કેવા હોય છે કે અપાકર્ષાયેલા હોય છે. તો આ બધા ઉદાહરણો છે, જેમ કે આપણો Fe3O4 મેગ્નેટાઇટ છે, પછી મેગ્નેશિયમ ના ફેરાઇટ છે, ઝિંક ના ફેરાઇટ છે, આ બધા. પરંતુ ફેરી મેગ્નેટિઝમ પદાર્થો છે કે જ્યારે એને ગરમ કરીએ ને ત્યારે ફેરી મેગ્નેટિઝમ ગુમાવે છે અને અનુચુંબકીય બને છે. અનુચુંબકીય આપણો આ પદાર્થ, રેડી? ઓકે, તો આપણા ચેપ્ટર નો છેલ્લો ટોપિક હતો. મિત્રો, દરેક જે લેક્ચર છે તમે બધા નોંધ કરેલી છે, છતાં પણ આખું ચેપ્ટર એક વખત રિવાઇઝ કરી લેવું, તેમજ જે પ્રશ્નો લખાણ સંબંધિત પ્રશ્નો આવતા હોય કે કોયડાઓ આવતા હોય તેઓ ફરજિયાતપણે બુકની અંદર નોંધ કરવી. તો આજે માત્ર એટલું જ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આપનો દિવસ શુભ રહે. આભાર.